नमस्कार विद्यार्थी मित्रों, श्री आर्य पटेल बॉयज हाईस्कूल में ई लर्निंग में आप सबनु फरीथी हार्दिक स्वागत छे। आज आपणे चर्चा करीशुं गद्य छ पाठ छ नी उछीनु मांगनाराओ पाठना लेखक नुं नाम छे नटवरलाल प्रभुलाल बोज। उछीनु मांगनारा पाठनो साहित्य प्रकार छे हास्य निबंध। અને ખાસ અગત્યનો આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે ઉછીનું માંગનારા પાઠ લેખકની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યો છે? રામરૂપી બીજીમાંથી। અને લેખક પરિચયમાં બીજા બે પ્રશ્નો છે, તો નટવરલાલ પ્રભુલાલ બુચને કયા બે પારિતોષિકો પ્રાપ્ત થયા છે? તો ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી અપાતો જ્યોતિન્દ્ર દરેશ હાસ્ય પારિતોષિક અને દર્શક એવોર્ડ, આ બે પ્રકારના પારિતોષિકો એમને એવોર્ડ પ્રાપ્ત થયા છે। તો આજથી આપણા પાઠની જે લેખકની પ્રકારના પ્રશ્નો એની ચર્ચા। લેખકે આ પાઠમાં ઉછીનું માંગનારા જે લોકો હોય છે એની ખાસિયતો, એનો ઉછીનું માંગનારાઓની સ્વભાવની લાક્ષણિકતાઓ, અને ઉછીનું માંગનારાઓ જે છે એ કેવા પ્રકારના લોકો હોય છે અને કેવા એનો વ્યવહાર કેવો હોય છે એની એકદમ માનવ સ્વભાવની એકદમ સૂક્ષ્મ જે કહેવાય એવા પ્રકારનું લેખકે નિરીક્ષણ કર્યું છે। અને એની સ્વભાવની ખાસિયતો, એમની લાક્ષણિકતાઓ લેખકે આ પાઠમાં વર્ણવી છે। એના માટે લેખકે પોતાના જીવનના જે બે ત્રણ દ્રષ્ટાંતો આપ્યા છે, લવંગીબેનની ધૃષ્ટતા, ગીધુભાઈ અને મેનાબેનનો, અને લેખક છેલ્લે ઉછી ડોશીનો જે દાખલો આપી અને અહીંયા પાઠ પૂરો કરે છે। એકદમ આપણે આમ જોઈએ તો આપણા જીવનને સ્પર્શતી બાબત હોય, આપણા જીવનમાં જ આવા ઘણા બધા બનાવો બનતા હોય છે, અને આ રીતે ઉછીનું માંગનારા આપણને શરમાવીને પણ લઈ જતા હોય છે, એની બધી આ હાસ્ય નિબંધમાં લેખક એની વાત કરે છે। તો આપણે વિગતે હવે પાઠની ચર્ચા કરીએ। સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં ચાલે છે। લેખક આમ શોષણ બે પ્રકારના શબ્દો એમાં કહેવાય કે શોષણ અને શોષક, બે શબ્દો કહેવાય, જેને આર્થિક રીતે જેને નુકસાન પહોંચાડવામાં આવે એને શોષણ કહેવાય, અને શોષક એટલે કે જે બીજાને પાસેથી આર્થિક રીતે લાભ લેતો હોય એને શોષક કહેવાય। તો આવું બધું કે છે ને માનવ જીવનમાં આપણે મોટા ભાગે માનીએ કે નફો નુકસાન, શોષક અને શોષી, એક મિલ માલિક હોય, એક મજૂર હોય, એક જમીનદાર હોય, એક ખેત મજૂર હોય, તો દરેકની આમ શ્રીમંત લોકો હોય છે એને વધારે વધારે પૈસા મેળવવાની ઈચ્છા હોય, તો એ હંમેશા પૈસાવાળો વધુ પૈસાવાળો બને એ શોષક કહેવાય, અને જે વ્યક્તિ છે ગરીબ છે એમના એનું આર્થિક રીતે શોષણ કરી અને એ રીતે એને જે કામ કરાવે એના કામના બદલામાં ઓછું વળતર મળે ત્યારે એનું શોષણ થયું કહેવાય। તો આમ આપણો જગતનો મોટા ભાગે આર્થિક રીતે જગતમાં અર્થશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો આવું શોષણ કહે છે કે માત્ર આર્થિક જગતમાં ચાલે છે, કોઈ વ્યક્તિના કામના બદલામાં ઓછા પૈસા આપવા અથવા એની પાસેથી જે કિંમતી વસ્તુ હોય ઓછા પૈસામાં લેવી, આ તો આ પ્રકારનું તો એ વ્યક્તિનું સામેના વ્યક્તિનું શોષણ થયું કહેવાય। તો આ જે ખ્યાલ જે છે ને એ આર્થિક જગતમાં ચાલે છે, પણ લેખક કહે છે કે આર્થિક જગતમાં નહીં પણ માનવ વ્યવહારમાં પણ આવા પ્રકારના ખ્યાલો જોવા મળે છે। એમાં જે શોષક શોષિતનો જે ખ્યાલ છે એ આવા પ્રકારનો જે ખ્યાલ છે, આપનાર જે છે એ હંમેશા જે છે એ આપનાર શોષક છે અને લેનાર જે છે હંમેશા શોષિત છે। આપનાર હંમેશા આપ્યા જ કરે છે અને લેનાર લ્યો ઉછીનું લેનાર એ કોઈ દી કોઈને ઉછીનું આપતા નથી। એટલે આવો આપણો અત્યાર સુધીનો જે અભિગમ હતો કે આપણે જે માનીએ છીએ કે આર્થિક જગતમાં માત્ર શોષણ ચાલે છે, એને લેખક કહે છે કે નહીં એવું નથી, પણ આવો જે વ્યવહાર છે માનવ જીવનમાં પણ ચાલે છે। શોષક શોષિતના દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જોવા મળે છે, આ માન્યતા સાચી નથી, વિરોધાર્થીમાં પૂછાય આ
मान्यता साची नथी, साची नथी। चलो विरोधी शब्द मूकी अने फरीथी लखो तो खोटी छे। आ मान्यता साची नथी तो आ मान्यता खोटी छे। द्वंद्व, आम तो द्वंद्व एटले बन्ने भेगू एवो अर्थ थाय, पण अहींया द्वंद्वनो अर्थ थाय संघर्ष, संघर्ष झगड़ो। तो शोषक अने शोषित बन्नेनो जे द्वंद्व जे छे, बन्नेनुं जोड़ुं जे छे, झगड़ो जे छे, संघर्ष जे छे, मात्र आर्थिक क्षेत्रमां जोवा मळे छे ए मान्यता भूल भरेली खोटी छे। मानव जीवनना बीजा पासाओमां पण निरंतर शोषण चाल्या करे छे, निरंतर सतत हमेशा शोषण चाल्या करे छे। त्यां पण शोषक शोषितना द्वंद्व जोवामां आवे छे। ઉછીનું માંગનાર ને ઉછીનું આપનાર એ આવું એક શોષક શોષિત દ્વંદ્વ છે। આ વિભાગ નૈસર્ગિક અને અપર છે। આ પણ વિરોધાર્થમાં ખાસ અગત્યનો છે। આ વિભાગ નૈસર્ગિક અને અપર છે। અપર અરે નહીં તેવો નૈસર્ગિક શબ્દ છે તો આ નૈસર્ગિક એટલે કુદરતી। અહીંયા નૈસર્ગિક કુદરતી થાય તો વિરોધાર્થી કૃત્રિમ। આ વિભાગ કૃત્રિમ અને અપર નથી। આ વિભાગ કેવો છે? કુદરતી છે। કુદરતી એટલા માટે છે કારણ કે જે ઉછીનું માંગનારો હોય એ કાયમ ઉછીનું માંગ્યા જ કરે, અને ઉછીનું આપનાર છે એ કાયમ આપ્યા જ કરે છે, અને ઉછીનું માંગનારો રહી કદી કોઈને ઉછીની વસ્તુ આપતા નથી। એટલે આ જે દ્વંદ્વ જે છે શોષક અને શોષિતના, એને લેખક ને કુદરતી એટલે નૈસર્ગિક અને અપર કહે છે। શોષક શોષક જ રહે છે અને શોષિત શોષિત જ રહે છે। ઉછીનું માંગનારાઓ લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, દૃષ્ટ, નિર્લજ અને બેદરકાર હોય છે। ખાસ અગત્યના એક વાક્યનો પ્રશ્ન છે, એમાં વારંવાર પૂછાય છે કે ઉછીનું માંગનારને લેખકે કેવા કહ્યા છે? તો પાંચ તમારે યાદ રાખવાના શબ્દો, અપરિગ્રહી, યાચક વૃત્તિવાળા, દૃષ્ટ, બેદરકાર અને નિર્લજ્જ। અપરિગ્રહી, પરિગ્રહ સંગ્રહ કરવા વાળું, તો એનો વિરોધી અર્થ થશે અપરિગ્રહી, સંગ્રહ ન કરવાવાળા। ઉછીનું માંગનારા ઘરમાં કોઈ પોતાની વસ્તુ રાખતા નથી, અથવા હોય છે છતાં પણ એ બીજાની વસ્તુ ઉપર જ નભનારા હોય છે। એટલે ઉછીનું માંગનારા અપરિગ્રહી, યાચક વૃત્તિવાળા, યાચક, યાચક એટલે માંગવું, બીજાના પાસેથી માંગીને જ આ વસ્તુઓથી ચલાવી લેતા હોય છે, દૃષ્ટ, નકામું, નિર્લજ્જ, લજ્જા વિનાનું, શરમ વિનાનું અને બેદરકાર હોય, કાળજી વિનાના હોય છે। ઉછીની માંગનારા વસ્તુ, ઉછીની લીધેલી વસ્તુઓને લાપરવાહીથી, બેદરકારીથી વાપરે છે અને ભાંગી જાય, તૂટી જાય તો વાંક એ વસ્તુનો અથવા એ વસ્તુ આપનાર એ વ્યક્તિનો વાંક કાઢે છે। કારણ કે એ બેદરકારીથી વસ્તુ વાપરે છે, કારણ કે એ વસ્તુ એમની હોતી નથી। ઉછીનું માંગનારા શોષકો પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માંગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાના ભોગે જીવનારા હોય છે। અહીંયા લેખકે ઉછીનું માંગનારા કેવા કીધા? પરોપજીવી શબ્દ સમૂહ માટે અગત્યનો શબ્દ છે। બીજાના આધારે જીવનારું, બીજાના આધારે જીવનારું, પરોપજીવી, પર વત્તા ઉપવતજી, પર એટલે બીજાના, બીજાના આધારે જીવનાર, અમુક પ્રકારની એવી વનસ્પતિ હોય છે, એ વનસ્પતિ પોતાના જીવન ટકાવવા માટે બીજી જે વનસ્પતિ હોય છે, વૃક્ષ હોય, એના ઉપર આધાર રાખે છે। એમ ઉછીનું માંગનારા રહ્યા એ શોષક વર્ગીય માણસો છે, અને એ બીજાના ઉપર જ આધાર રાખીને જીવનારા હોય છે। સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની એમને જરૂર પડે છે, પણ તે બધી જ તેઓ ઉછીની માંગીને જ ચલાવે છે। મીઠા મરચાથી શરૂ કરીને ઘી કે એલચી, કેસર સુધીની અસ્થાયી ચીજો
અને ટાંકડીથી શરૂ કરીને કેમેરા કે રેડિયો સુધીના રાજ તેઓ આપણી પાસે નિસંકોચ ઉછી ના માંગી શકે છે. સવારથી રાત સુધી એમને અસંખ્ય વસ્તુની જરૂર પડે છે અને એ બધી વસ્તુ એમાં લેખક કહે છે કે સામાન્ય વસ્તુ મીઠું મરચું આ તે એવી એકદમ સાવ જે ઓછી કિંમતની વસ્તુથી માંડી અને કેમેરા અને આભૂષણો અને કિંમતી વસ્ત્રો એવા પ્રકારની કિંમતી વસ્તુઓ પણ આપણી પાસેથી તેઓ નિસંકોચ સંકોચ રાખ્યા વિના આવી વસ્તુ મગાય કે ન મગાય એનો એમને ખ્યાલ હોતો નથી. અસ્થાયી, સ્થાયી એટલે કાયમી, તો અસ્થાયી એટલે કાયમી ન હોય તેવું. તો સવારથી સાંજ સુધી તેઓ નાની મોટી વસ્તુઓ મામૂલી વસ્તુથી માંડીને કિંમતી વસ્તુઓ જે છે એ સવારથી સાંજ સુધી આપણી પાસેથી માંગી શકે. તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ રહે છે. ઉછીનું માંગનારા રહ્યા એ વસ્તુ રહી એ કઈ જવાબદારી આપણી પાસે રાખે છે? તો કે ઉછીનું માંગ્યા પછી એ પાછું માંગવાની એની પાસેથી સમયસર પાછું લેવાની જવાબદારી આપણે, કારણ કે ઉછીનું લેનાર પછી લઈ અને પછી વસ્તુ ભૂલી જાય છે. તો આપણે એની પાસેથી સમયસર પાછી માંગી અને લાવવાની જવાબદારી આપણા માથે રહે છે. અને તે પણ પાછા માંગીએ ત્યારે મળે એમ નહીં, દસ બાર આંટા તો આપણને ખવરાવે અને અધીરા જીવના કહે તે તો લાભમાં. અધીરા જીવ એટલે એને કહેવાય સ્વભાવે ઉતાવળા, અધીરા જીવ. આપણને એ વસ્તુ આવ્યા પછી તેઓ વસ્તુઓ રહી એ પાછી તો આપતા જ નથી, આપણે લેવા જવી પડે. એમાંય આપણે આ દસ આંટા ખાઈએ ત્યારે મળે અને સામેથી ઉપરથી વળી પાછી એવું કહે કે અધીરા જીવના છો ને તમારી વસ્તુ છે કંઈ અમે કંઈ ખાઈ નહીં જઈએ. આવા પ્રકારના આપણે ઘણી વખત આમ વસ્તુ લેવાની હોય ત્યારે માણસનો સ્વભાવ તમે જોજો અને પછી પાછી આપવાની થાય. ખાસ કરીને કોઈને આપણે પૈસા આપેલા હોય ત્યારે જ્યારે એને લેવાના હોય ત્યારે એનો સ્વભાવ જે એકદમ ગાય જેવો ગરીબડા હોય છે, પાછા લેવાના થાય ત્યારે એને આપણને સામેની વ્યક્તિને બિલકુલ ગમતું નથી હોતું. એટલે આપણે આઠ દસ આંટા મારીએ ત્યારે આપણને એ માનસીની વસ્તુ જે આપણે આપેલી હોય આપણી જ વસ્તુ અને આપણને એ વસ્તુ વગર ચલાવવું પડે. અને ઘણી વખત આપણી વસ્તુ હોય પણ એ પાડોશીઓ જ મોટા ભાગે એનો ઉપયોગ કરતા હોય અને આપણે જ્યારે જરૂર હોય ત્યારે એને ઘરે લેવા જવું પડે અને વળી પાછા આપણને એવું કહે કે બસ સમયસર કામ પૂરું થાય એટલે વળી પાછા આપી દેજો. આવા પ્રકારનો આપણને ઘણી વખત અનુભવ થતો હોય છે. દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠિયા જ હોય છે તેમ ઉછીનું માંગનારોમાં અસ્થાયી વસ્તુ સારી જાતની અને લીધી હોય તેટલી જ અને સ્થાયી રાજ ભાંગ્યા તોડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માંગીએ ટાણાસર આપી જનાર વિરલ હોય છે. લેખક કેવા લોકોને વિરલ ગણાવે છે? વિરલ એટલે બીજા કરતા કંઈક અલગ, અદ્વિતીય. તો એવા લોકોને વિરલ ગણાવે છે કે ઉછીની વસ્તુ આપણી પાસેથી ઉછીનું લઈ ગયા હોય એ સમયસર જેવી લઈ ગયા હોય તે હાલતમાં તેટલા પ્રમાણમાં વગર માગીએ આપણને સમયસર પાછી આપી દે એવા લોકોને વિરલ કહેવાય. જેમ સંત પુરુષો હજારો લાખો વ્યક્તિઓ હોય એમાં જ માંડ એકાદ સંત પુરુષ હોય, સજ્જન પુરુષ હોય છે. માણસો તો બધા હોય છે પણ સજ્જનો બહુ ઓછા હોય છે. તો દુનિયામાં જેમ સંત પુરુષો મહાત્માઓ ઓછા ગણ્યા ગાંઠ્યા હોય છે એમ આપણી પાસેથી ઉછીની લઈ જનાર વસ્તુ ઉછીની લઈ ગયા પછી સમયસર ટાણાસર વગર માગીએ જે લઈ ગયા હોય તેવી હાલતમાં સાચવીને અને એટલા જ પ્રમાણમાં એમ વગર માગીએ આપણને પાછી આપી દે એવા લોકોને લેખકે વિરલ કહે છે. પણ આવા કિસ્સાઓ બહુ ઓછા જોવા મળે છે. ઉછીનું માંગનાર ઉછીનું આપતા નથી. ક્યારેક ભૂલે છું કે આપણે એમની પાસે ઉછીનું માંગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયું હોય છે, ચા ખાંડ સવારે જ ખલાસ થયા હોય છે, ઘી તેઓ આપણી પાસે જ માંગવા આવવાનો વિચાર કરતા હોય છે. ઉછીનું ઉછીના રૂપિયા તો શું એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી અને ચપ્પુ કે ખાંડની દસ્તો તો ક્યાંક મુકાઈ ગયેલા જ કે રોકાયેલા જ હોય છે. હવે આપણને રોજિંદા જીવનમાં અનુભવ થતો હોય છે કે ઉછીનું માંગનાર ઉછીનું ક્યારે કોઈને આપતા નથી. આપણે જો એની પાસેથી લેવા જઈએ તો ઉલટા આપણને ગળે વળગે આપણે સામેથી એમ કે લે આ વસ્તુ તો હું તમારી પાસે લેવા આવવાનો વિચાર જ કરતો હતો, ખાંડ તો કે બસ સવારે જ ફૂટી રહી અને હજી જે છેલ્લી વાટકી હતી એ હમણાં જ થોડી ખાંડ હતી વાપરી નાખી
અને બસ આ પૈસા તો હું તમારી પાસે લેવા આવવાનો. આવો આપણે માનસ ઉભાને એકદમ લેખકે એકદમ સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું છે. આવો આપણે જગતમાં આપણે દરરોજના વ્યવહારમાં આપણને પણ આવો અનુભવ થતો હોય છે કે આપણે માંગવા જઈએ ત્યારે સામેથીને આપણને જ એ રીતે એ સામેની વ્યક્તિ વાત કરે કે આ વસ્તુ તો હું હમણાં તમારી પાસે જ લેવા આવવાનો વિચાર કરતો હતો. તો આવા પ્રકારની જે માનસિકતા જે હોય છે એ ઉછીનું માંગનાર લોકોમાં હોય છે. ઉછીનું માંગનારાઓની ધૃષ્ટતાનો એક દાખલો આપું. ધૃષ્ટતા ઉદ્ધતા. અમારા પડોશમાં એક લવંગીબેન રહેતા. અમારા ઘરમાં ટ્રંક પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. વિશેષમાં ખાસ અગત્યનું છે અમારા ઘરમાં લોખંડના મજબૂત સારા મજબૂત સ્ટેન્ડ છે. તો આમાં વિશેષણ ઓળખાવો. તો અહીંયા વિશેષણ કયું છે તો કે જે સ્ટેન્ડ જે છે એની વિશેષતા બે બતાવ. સારા મજબૂત. કેવા છે સ્ટેન્ડ? તો કે સારા મજબૂત. તો એક બે માર્કનો પ્રશ્ન પણ અગત્યનો છે કે લવંગીબેનની ધૃષ્ટતા વિશે લખો. તો લવંગીબેન લેખકના પાડોશી હતા. તો લેખકના ઘરે લોખંડના પેટી અને વગેરે રાખવા માટે લોખંડના સારા સ્ટેન્ડ હતા. લવંગીબેનની નજર એ ઉપર પડી. એક દિવસ મારી પત્નીને કહે, બહેન આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અમને આલો. તમારે જોઈએ તો તે બદલામાં હું તમને ઈટો આલો. કહો કેવી ધૃષ્ટતા? તમારા ભાડા માટે મારો ગધેડો રાખો. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવ જાગૃત થયા. પણ આખરે સંયમ રાખી તેને શાંતિથી કહ્યું, લવંગીબેન અમે અમારા ઘોડાથી રોડવી લઈશું. ઈટો ભલે તમારી પાસે જ રહી, રોડવી લેવું ચલાવી લેવું. અહીંયા એક બહુ અગત્યનું સાદાપતિમાં છૂટા પાડો એના માટે છે. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવ જાગૃત થયા. પહેલું વાક્ય બન્યું છે મારી પત્નીના મનમાં આશ્ચર્યના ભાવો જાગૃત થયા. જાગૃત થયા. બીજું વાક્ય બનશે અહીંયા અને સેવ છે. તો બે વાક્ય. બીજું વાક્ય પણ આપણે એ રીતે લખવાનું તો મારી પત્નીના મનમાં ગુસ્સાના ભાવો જાગૃત થયા. આવી હતી લવંગીબેનની દૃષ્ટતા.